મુંબઈથી સુરત ડાયરાના કાર્યક્રમમાં જતા પહેલા કલાકાર ઓસમાન મીર નવસારીના મિત્રો સાથે ચા પીવા રોકાયા હતા, જ્યાં તેમણે ગુજરાતી લોક સાહિત્ય વિશે કેટલીક વાતો કરી હતી. બોલિવૂડ ફિલ્મ રામલીલાના ગીત મન મોર બની થનગટ કરે લાઇમલાઇટમાં આવેલા લોકગીત અને ડાયરાના કલાકાર ઓસમાન મીર દ્વારા મુંબઈ ફિલ્મી ગીતોના કાર્યક્રમ પૂર્ણ કરી સુરતમાં ડાયરાના કાર્યક્રમમાં જતા પહેલા નવસારીના પ્રવેશ દ્વાર ગ્રીડ પાસે મિત્રોને મળવા રોકાયા હતા, જ્યાં તેઓની ચાની ચુસ્કી પણ લીધી હતી. સમગ્ર ગુજરાતમાં ડાયરાના કાર્યક્રમમાં વિવિધ ગુજરાતી ગીતો ગાઈને રૂપિયાનો વરસાદ વરસાવતા મજબૂર કરતા કલાકાર ઓસમાન મીરના કેટલાક મિત્રો નવસારીમાં વસેલા છે, જેથી મિત્રોની શુભેચ્છા મુલાકાત લેવા માટે તેઓ એક કલાક જેટલા સમય નવસારીમાં રોકાયા હતા. ઓસમાન મીરે જણાવ્યું હતું કે બોલિવૂડમાં અત્યાર સુધી તાલીમ મરાઠી, પંજાબી, રાજસ્થાની લોકગીતોની બોલબાલા રહી છે, પરંતુ હવે ધીરે ધીરે બોલિવૂડ પણ ગુજરાત તરફ સંગીત માટે વળી રહ્યું છે. 22 મે 1978 ના રોજ જન્મેલા ઓસમાન મીર એક ભારતીય પ્લેબેક સિંગર છે, જેઓ મુખ્યત્વે હિન્દી અને ગુજરાતી ભાષામાં ગીતો ગાઈને ખાસી લોકપ્રિયતા મેળવી છે. 2013 થી તેઓ બોલિવૂડમાં સિંગિંગની શરૂઆત કરી. ઓસમાન મીરની કુશળતા લોકગીતો, ભારતીય શાસ્ત્રીય સંગીત, ભજન અને ગઝલ જેવી શૈલીઓમાં પણ છે. તેઓ સારા તબલા વાદક પણ છે. તેમણે ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલામાંથી મોર બની થનગટ કરે ગીત ગાયું અને તે માટે જીઓની સ્ટાર ગ્લોબલ ઇન્ડિયન મ્યુઝિક એવોર્ડ પણ નામાંકિત થયા હતા. ઓસમાન મીરે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં દરેક વ્યવસાયકારો, વેપારી સહિત કલાકારોને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી કલાકારોએ કાર્યક્રમો પર રોક લાગતા તેમણે આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, પણ હવે ધીરે ધીરે જ્યારે કોરોનાની અસર સમાજમાંથી ઓછી થઈ રહી છે, ત્યારે ફરીવાર કલાકારોને કામ કરવાની શરૂઆત થઈ છે. ઓસમાન મીરે વધુમાં જણાવ્યું હતું કે બોલિવૂડમાં અત્યાર સુધીમાં તામિલ, મરાઠી, પંજાબી, રાજસ્થાની લોકગીતોની બોલાબાલા રહી છે, પરંતુ હવે ધીરે ધીરે બોલિવૂડ પણ ગુજરાત તરફ સંગીત માટે વળી રહ્યું છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લોકગીત પુષ્કળ પ્રમાણમાં લોકપ્રિય અને કર્ણપ્રિય બન્યા છે, ત્યારે બોલિવૂડની નજર હવે ગુજરાત તરફ સંગીત માટે થઈ રહી છે. આજે હું ગઈકાલે મુંબઈ એક મારી ફિલ્મનું રેકોર્ડિંગ હતું અને આજે સુરતમાં શો છે અને નવસારીમાં ઘણા બધા એવા મિત્રો છે મારા, તો કોળીદાસભાઈ, નારાયણભાઈ, મનીષભાઈ, ઘણા બધા આવા મિત્રો બધા અહીંયા મળ્યા છે, તો ઘણા ટાઈમ પછી મળવાનું છે, બહુ આનંદ થયો છે. કોરોના બાદ શો શરૂ થયા છે, કેવી પરિસ્થિતિ કલાકારોની હાલ શું પરિસ્થિતિ? 2 વર્ષ સુધી તો કલાકારો, નાના મોટા બધા જ કલાકારોને અસર તો થઈ જ છે અને હવે મને લાગે છે કે થોડું થોડું શરૂ થયું છે, બધા કલાકારો માટે એક રાહતની ખબર છે અને મને લાગે છે ધીમે ધીમે હવે બધું થાળે પડી જશે. બોલિવૂડમાં લોકગીતો ગુજરાતીની બોલબાલા વધી છે, શું કહેશો? ખરેખર આમ જોવા જઈએ તો બધા જ પ્રાંત, જે રાજસ્થાન છે, પંજાબ છે, મહારાષ્ટ્ર છે, બધા જ સ્ટેટ, સાઉથ છે, બધાનું મ્યુઝિક બોલિવૂડમાં આવી ચૂક્યું છે, પણ ગુજરાતી મ્યુઝિક બહુ ઓછું યુઝ થયું છે અને હવે આખા બોલિવૂડની નજર ગુજરાત ઉપર છે, કારણ કે એનું મ્યુઝિક હજી સુધી પૂરેપૂરું આપણા જે ગુજરાતનું જે લોકસંગીત છે, કારણ કે ગુજરાતમાં બહુ જ મોટા પાયે વેરિએશન છે. કલાકારોને ક્રેડિટને લઈને પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. હા, ચોક્કસપણે હું કહું છું કે કલાકારોને, જે રાઇટર છે, કલાકારો છે જેણે ગાયું છે, એને ચોક્કસપણે એમના એમને રાઇટ પ્રમાણે એમનું નામ આવવું જોઈએ, હું એવું માનું છું. અને મને લાગે છે આવતા સમયમાં એવું બધું, હવે જે સમય આવી રહ્યો છે એમાં એ બધું સરસ રીતે બધું થતું જાય છે. ઘણા ઘણા વખતે એવું બન્યું છે જૂના ફિલ્મોમાં કેવી રીતે કે નામના પ્રોબ્લેમ થયા હોય, પણ હવેનો જે સમય છે એકદમ ક્લિયર છે અને આપણે ખરેખર ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી બાબત છે કે અત્યારે બોલિવૂડમાં આપણી લોકસંગીતની જે ધૂનો છે એના ઉપર હિન્દી ગીતો આવે છે, તો ખરેખર આપણને આનંદ થાય છે અને ગૌરવની વાત છે.
અરે સાહેબ, દક્ષિણ ગુજરાતમાં બધું જ ભાવે છે, કારણ કે આ વિસ્તાર જ એવો છે, બહુ જ ભાવિક છે, બધા બહુ પ્રેમી છે. અને હું લગભગ છેલ્લા 20 વર્ષથી અહીંયા કાર્યક્રમો કરવા માટે આવું છું. અને નવસારી માટે તો મેં નામ નાખ્યું છે, નવસારી બહુ સારી. તો મારા માટે